नमस्ते विद्यार्थी मित्रों, BSM 5 गुजराती CC 507 भाषा विज्ञान इमो भाग एक में आप एकम बे में जुए कि भाषा में उच्चारण अने लेखन नो संबंध स्पष्ट करो। भाषा में उच्चारण अने लिपि विषे विस्तृत नोट लखो। तो आप इमो तमने प्रश्न लखाए तो इमो थोड़ो प्रश्न बाकी है तो आप चर्चा थोड़ी करी लीए। तो आप आया था तो उच्चारण और जोड़ी वच्चे अनेक रीते भेद जोवा मळे छे। मां जोयुं के गुजराती में अनुस्वारनुं जे चिह्न होय ए भिन्न भिन्न उच्चारण घटक रजू करे छे। आपेल दाखला तरीके जो एक कांत तो कांत, कांड तो कांड, संप तो संप वगैरह क्यारे अमुक प्रकारना जे उच्चारण घटक माटे भाषामां जोड़ी लिपि चिह्न जोवा न पण मळे। दाखला तरीके गोल तो गोल आपणे जे कहीए तो एक गोल आकार कहीए। एनो गोल एटले खावानो गोल, वेर तो वेरवुं अथवा तो वेर एटले वेरझेर, वेर एटले लाकडानो वेर वगैरे क्यारेक उच्चारण एक होय छतांयनी जोड़णी जुदी जुदी होय छे। दाखला तरीके इंग्लिशमां जो तो एस्युएन्सन तो एस्युएन्सन, पाणी तो पाणी, सीट तो SITE सीट, SIGHT। કેટલીક વાર ભાષા લિપિ સંકેતનો ઉપયોગ વિસંવાદિત રીતે પરસ્પર વિરોધી રીતે પણ થાય છે। દાખલા તરીકે GUM ગમ CAT GUM ગમે થાય જેમ અને ગમ, SAT કેટ અને સેટ સેટ આ રીતે। જ્યારે ભાષા પરિવર્તન પામતી હોય છે ત્યારે એના ઉચ્ચારણો સતત બદલાતા રહે છે। જ્યારે જોડણી એટલે કે બધી ઝડપથી પરિવર્તન પામતી નથી, ક્યારેક એવું બને છે કે નવા ઉચ્ચારણોને જૂના લિપિ સંકેતોમાં પણ ગોઠવી દેવામાં આવે છે અને ઉચ્ચારણના જે ભેદો લુપ્ત થતા હોય ત્યારે લિપિનો ભેદ ચાલુ જ રહે છે। આપણે દાખલા તરીકે જોઈએ અંગ્રેજીમાં તો BEBT બેટન માનો બી બિનજરૂરી છે, તો પણ ગુજરાતીમાં દુઃખદ દુઃખ અને નિશ્વાસ જેવા શબ્દોમાં પણ આપણે વિસર્ગનું ઉચ્ચારણ કરતા નથી, એમ છતાંય લિપિમાં તે આવે છે। માની લીધેલી ખોટી વ્યુત્પત્તિ પણ ઘણીવાર લિપિ પર અસર કરે છે અને આની અસર કોઈક વાર ઉચ્ચારણ પર પડતા જ ઉચ્ચારણ પણ બદલાતું જોવા મળે છે। તો આપણે જોઈએ કે જ્યારે ભાષા પરિવર્તન પામતી છે ત્યારે એના ઉચ્ચારણ પણ સતત બદલાતા રહે છે। તો આપણે પ્રશ્ન લખીશું કે જ્યારે ભાષા પરિવર્તન પામતી હોય છે ત્યારે એના ઉચ્ચારણ એના ઉચ્ચારણ સતત બદલાતા રહે જ્યારે જોડણી એટલી બધી ઝડપથી પરિવર્તન પામતી નથી ઝડપથી પરિવર્તન પામતી નથી ક્યારેક એવું પણ બને છે કે નવા ઉચ્ચારણોને જૂના લિપિ સંકેતોમાં પણ ગોઠવી દેવામાં આવે છે। એવું બને છે કે નવા ઉચ્ચારણો જૂના લેપિ સંકેતોમાં પણ ગોઠવી
દેવામાં આવે છે. ઉચ્ચારણના જે ભેદો એ લુપ્ત થતા હોય ત્યારે પણ લિપિના ભેદો ચાલુ જ રહે છે. ઉચ્ચારણના ભેદો જ્યારે લુપ્ત થતા હોય છે ત્યાં પણ લિપિના ભેદો ચાલુ રહે છે ચાલુ જ રહે છે. આપણે દાખલા તરીકે જોઈએ અંગ્રેજીમાં દાખલા તરીકે અંગ્રેજીમાં DEVT ડેટ માનો બી છે એ બિનજરૂરી છે તો પણ આપણે તો ગુજરાતીમાં દુઃખ અને નિશ્વાસ જેવા શબ્દો અને નિશ્વાસ જેવા શબ્દો જેવા શબ્દોમાં આપણે નિસર્ગનું ઉચ્ચારણ કરતા નથી. આપણે જે તો એ વિસર્ગનું ઉચ્ચારણ કરતા નથી એમ છતાંય લિપિમાં તે આવે છે. એમ છતાં લિપિમાં તે આવે છે. માની લીધેલી ખોટી વ્યુત્પત્તિ ખોટી વિકૃતિ પણ ઘણી વાર લિપિ પર અસર કરે છે. અને આની અસર કોઈ વાર ઉચ્ચારણ પર પણ પડતા પડતા જ ઉચ્ચારણ પણ બદલાતું જોવા મળે છે. ઉચ્ચારણમાં પણ બદલતું જોવા મળે છે. તો આ રીતે આપણા ભાષાનું જે મૂળ તત્વ અને ભાષાનું મૂળ તત્વને જે પાયાના ઉચ્ચારણ હોવા છતાંય લિપિનું જે રૂપ વધારે ટકાઉ જોવા મળતું હોય છે. લિપિનો પ્રચાર અને પ્રસાર થઈ શકે છે તેથી જ ઘણીવાર લોકો લિપિ પ્રમાણે ઉચ્ચારણ કરતા થઈ જાય છે. યુનો એ લિપિની જ વિશિષ્ટ નિપજ રૂપે ઉદ્ભવેલું એક ઉચ્ચારણ છે. સંસ્કૃતિના વિકાસમાં ઉચ્ચારણ કરતાં જે લિપિ રહી એ ઘણી વધુ શક્તિ દાખવે છે.
તો આપણે જોઈએ કે જે સંસ્કૃતના વિકાસમાં ઉચ્ચારણ કરતાં લિપિ જે રહી એ ઘણી વધુ શક્તિ દાખવે છે. અને વર્તમાન પત્રો, પુસ્તકો, સામાયિકોમાં પણ વિકસિત ભાષારૂપ આપણને પ્રયોજાતું જોવા મળે છે. આવા ભાષા સ્વરૂપોમાં ઘણા બધા ઉન્મેષ પ્રગટ થતા જોવા મળે છે. ઉચ્ચારતી ભાષામાં આપણને આ પ્રકારના હોય છે, કેટલાક શબ્દ પ્રયોગો અને કેટલીક વાક્ય રચનાઓ તો લિપિમાં જ આવે છે. આપણને એમાં જ સ્વાભાવિક પણ લાગે છે. દાખલા તરીકે જોઈએ આપણે તો સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. શબ્દ આથી આપને જણાવવામાં આવે છે કે ધૂમ્રપાન પ્રતિબંધિત છે, અહીં કોઈએ ગંદકી કરવી નહીં વગેરે આ જે રહ્યા એ આપણે આપણને એમાંથી સ્વાભાવિકપણે લાગે છે. ઉચ્ચારણમાં આવી સ્વરભાર, સ્વર સ્ટ્રક્ચર વગેરે વિશિષ્ટતાને વ્યક્ત કરવા માટે લિપિમાં જુદી જુદી જે વ્યવસ્થા ઊભી કરવી પડે છે અને આ માટે વિશિષ્ટ સંકેતો, વિરામચિહ્નો કે શબ્દક્રમ પણ નિખાવી લેવા પડે છે. આ રીતે લિપિ અને ભાષાની એક જુદી જ આગવી છટા છે. ઉચ્ચારણ કરતાં લિપિની ચિરકાલીનતા અને લાક્ષણિક બનાવવાનું કામ કરે છે. તો ઉચ્ચારણ પણ ભાષાનું એક મહત્વનું ઘટક તત્વ છે અને એથી જ બુલ ફિલ્ડે પણ કહ્યું છે કે સ્પોકિંગ લેંગ્વેજ ઇન ટર્નિંગ લેંગ્વેજ એવું કહે છે. તો આ રીતે જોઈએ તો ઉચ્ચારણ એ આપણે ઉચ્ચારણ અને ભાષાનું એક મહત્વનું ઘટક તત્વ છે. તો બધું પ્રશ્નમાં લખી દઈએ તો ભાષાના મૂળ તત્વ અને પાયા ઉચ્ચારણ હોવા છતાં ભાષાનું મૂળ તત્વ અને પાયો ઉચ્ચારણ હોવા છતાં લિપિનું રૂપ વધારે ટકાઉ જોવા મળતું હોય છે. લિપિનો પ્રચાર અને પ્રસાર થઈ શકે તેથી જ ઘણી વાર લોકો લિપિ પ્રમાણે ઉચ્ચારણ કરતા થઈ જાય છે. યુનો એ યુએનઓ એ યુનો યુએન એ યુનો એ લિપિની જ વિશિષ્ટ વિશિષ્ટ નિપજ રૂપે ઉદ્ભવેલું એક ઉચ્ચારણ છે.
સંસ્કૃતિના વિકાસમાં ઉચ્ચાર કરતા લિપિ ગણી વધુ શક્તિ રાખે છે. વર્તમાન પત્રો પુસ્તકો સામાયિકોમાં વિકસિત ભાષા સ્વરો આપણને પ્રયોગાત્મક જોવા મળે છે. આવા ભાષા સ્વરૂપમાં ઘણા બધા ઉન્મેષ પ્રગટ થાય. ઉચ્ચારાતી ભાષામાં આપણને ઉચ્ચારાતી ભાષામાં આપણને આ પ્રકારના પછી કેટલાક શબ્દો કેટલાક શબ્દ પ્રયોગો અને કેટલીક વાક્ય રચના તો લિપિમાં જ આવે છે અને આપણને એમાં અને આપણને એમાં સ્વાભાવિક પણ લાગે છે. દાખલા તરીકે જોઈએ, દાખલા તરીકે સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. બીજું દાખલા તરીકે કે સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જો આપણે જોઈએ તો સમાથી
apa nih? Jangan lama. Halo, Ciki. Jangan lama lagi. Sebab hati apa nih jangan lama lagi Ciki. Dumrapan. Berarti bandi. Ahi, oye, गंदगी करनी नहीं वगैरह मुखार दिते आप लेकिन तो क्या को भाषण की मूल तत्व पाए तत्व अन्न पाए उच्चारण होगा चाहे लिपि नु वतारे टकाउ हुआ मरतू हुआ ची આપણે જોઈએ કે સંસ્કૃતિના વિકાસમાં પણ ઉચ્ચારણ કરતાં લિપિ ઘણી વધુ શક્તિ દાખવે છે. વર્તમાનપત્રો પુસ્તકો સામાયિકો વિકસિત ભાષા સ્વરૂપ આપણને પ્રયોજાતું જોવા મળે છે અને આવા ભાષા સ્વરૂપો ઘણા બધા ઉન્મેષ પ્રગટ થતા જોવા મળે છે. ઉચ્ચારતી ભાષામાં આપણને આ પ્રકારના હોય છે કે કેટલાક શબ્દ પ્રયોગો કેટલીક વાક્ય રચનાઓ તો લિપિમાં જ આવે છે અને આપણને એમ જ સ્વાભાવિક પણ લાગે છે. આ રીતે આપણે દાખલા તરીકે જોયું કે સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, ધૂમપાન પ્રતિબંધિત છે, કોઈએ ગંદકી કરવી નહીં વગેરે. હવે આપણે જોઈએ તો ઉચ્ચારણમાં આવતી સ્વરભાર છેલ્લો મુદ્દો જોઈ લઈએ. ને ઉચ્ચારણમાં આવતી સ્વરભાર સૂર ઝકચર ઉચ્ચારણમાં આવતી જે સ્વરભાર સૂર ઝકચર વગેરેની વિશિષ્ટતા વ્યક્ત કરવા માટે લિપિમાં જુદી વ્યવસ્થા ઊભી કરવી પડે છે. અને આ માટે વિશિષ્ટ સંકેતો વિરામચિહ્નો કે શબ્દક્રમ પણ નિપજાવી લેવા પડે છે. આ રીતે લિપિ એ ભાષાની એક જુદી આગવી છટા છે. ઉચ્ચારણ કરતા લિપિની ચિરકાલીનતા અને એને લાક્ષણિક બનાવવાનું કામ કરે છે. લાક્ષણિક બનાવવાનું કામ કરે છે. તો ઉચ્ચારણ
ભાષણ એક મહત્વનું ઘટક તત્વ છે અને એથી જ બ્લૂમફિલ્ડ કહે છે કે સ્પોકન લેંગ્વેજ is true language. જો એવું કહે છે એવું કહે છે તો આપણે આ રીતે જે ભાષાનું કહેવાય તો ઉચ્ચારણમાં જે આવતી સ્વરભાર સુર ઝકઝર વગેરેની વિશિષ્ટતાને વ્યક્ત કરવા માટે લિપિમાં જુદી વ્યવસ્થા ઊભી કરવી પડે છે અને આ માટે વિશિષ્ટ સંકેતો વિરામચિહ્નો કે શબ્દક્રમ પણ નિપજાવી લેવા પડે છે અને આ જ રીતે લિપિ એ ભાષાની એક જુદી જ આગવી છટા છે. ઉચ્ચારણ કરતાં લિપિની ચિરકાલીનતા અને લાક્ષણિક બનાવવાનું કામ કરે છે અને તો ઉચ્ચારણ ભાષાનું એક મહત્વનું પણ ઘટક તત્વ છે અને એથી જ બ્લૂમફિલ્ડ પણ કહે છે કે સ્પોકન લેંગ્વેજ ઇઝ ટુ લેંગ્વેજ એવું કહે છે. હવે આપણે આ ભાષાનો જે પ્રશ્ન રહ્યો તે ભાષામાં ઉચ્ચારણ અને લેખનનો સંબંધ સ્પષ્ટ કરો એમાં આપણે જોઈ ગયા તો ઉચ્ચારણ ભાષાનું મુખ્ય ઘટક તત્વ છે એટલે કે ઉચ્ચારણ ભાષાનું માળખું ત્રણ તત્વો ઉપર રહેલું છે કે ઉચ્ચારણ, બીજા નંબરમાં વ્યાકરણ અને ત્રીજા નંબરમાં શબ્દ ભંડોળ. આ રીતે આપણે પ્રશ્ન જોઈ જોઈએ વાણી અને લિપિબદ્ધ કરવાનું કામ પણ મુશ્કેલ છે પણ સરળ નથી. વ્યક્તિ ભાષા ગ્રહણ કરે છે પણ એમાં લેખન પહેલું આવતું હતું, ઉચ્ચારણ પહેલું આવે છે અને એથી જ શુદ્ધ અશુદ્ધ માટે ઉચ્ચારણ લેખન ઉપર આધાર રાખવાનું હોતો નથી. આમ ઉચ્ચારણ હંમેશા ભાષાના જન્મ સાથે સંકળાયેલી ઘટના છે અને આપણે ઉત્પત્તિ 5 લાખ વર્ષ જૂની છે જ્યારે લિપિ કે લેખનનો ઇતિહાસ 5000 વર્ષથી પણ વધારે જૂનો નથી. પછી આપણે ઉદાહરણો જોઈએ થોડા કે ઉચ્ચારણ અને જોડણી વચ્ચે અનેક રીતે ભેદ જોવા મળે છે. ગુજરાતીમાં પણ અનુસ્વારનું ચિહ્ન ભિન્ન ઉચ્ચારણ ઘટક રજૂ કરે છે. હવે જોઈએ કાંત હતો કાંત, પછી અમુક પ્રકારના જે ઉચ્ચારણ ઘટક માટે ભાષામાં જુદું જ લિપિચિહ્ન જોવા મળે છે. જુદું જ લિપિચિહ્ન જોવા ન મળતું તો દાખલા તરીકે આપણને ઘોળ હતો આ કારણ, ઘોળ એટલે ખાવાનો ઘોળ, એવી રીતે વેર હતો વેર. આ રીતે આપણે વેર એટલે વેર ઝેર, વેર એટલે લાકડાનું વેર. જ્યારે ભાષા પરિવર્તન પામતી હોય છે ત્યારે ઉચ્ચારણો સતત બદલાતા રહે છે, જ્યારે જોડણી એટલી બધી ઝડપથી પરિવર્તન પામતી નથી. ભાષાનું મૂળ તત્વ અને પાયાના ઉચ્ચારણો હોવા છતાં લિપિનું વધારે ટકાઉ જોવા મળતું હોય છે. લિપિનો પ્રચાર અને પ્રસાર થઈ શકે છે તેથી જ ઘણીવાર લોકો લિપિ પ્રમાણે ઉચ્ચારણ કરતા થઈ જાય છે. આમ આપણે જોયું કે ઉચ્ચારણમાં પણ આપતા જે સ્વભાવ અને સુર ઝકઝર વગેરેની જે વિશિષ્ટતાને વ્યક્ત કરવા માટે પણ લિપિની જુદી વ્યવસ્થા ઊભી કરવી પડે છે. તો આપણે આ પ્રશ્ન જે રહ્યો ભાષાનો એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે એના પછી આપણે જે પ્રશ્નો રહ્યો એ આપણે ચલાવવાનું છે. તો ભાષાના બોલીના
પ્રાદેશિક સામાજિક સાંસ્કૃતિક અને પ્રાસંગિક સ્વરૂપેનો ખ્યાલ આપો. તે પ્રશ્ન આપણે આના પછીના લેક્ચરમાં હું ચલાવીશ. અથવા તો એ પણ પૂછે કે ભાષા અને બોલી વચ્ચેનો જે ભેદ સ્પષ્ટ કરીને તેને સામાજિક સાંસ્કૃતિક વ્યવસાયિક અને પ્રાસંગિક આદિ સ્વરૂપોનો ખ્યાલ આપો. તો આપણે ભાષા જે બોલી ઉપસિષ્ટ દ્વારા નિશ્ચિત પ્રયોગો એ ભાષામાં આપણે એ રીતે આપણે જોઈશું. એકમ બેમાં આપણે પ્રશ્નો જે રહ્યા એકમ બેમાં એમાં ભાષાની વ્યાખ્યા સ્તુતવા સેવિટ હોલે વગેરે આપીએ જોઈએ. આપણે ભાષાની વ્યાખ્યાઓ મતમાં પ્રકટ થતા ભાષાના લક્ષણો વિશે જોઈએ. ભાષાના મુખ્ય બે સ્વરૂપો ઉચ્ચરિત લેખિત અને ઉચ્ચારણ અને લેખનની વિસંગતિ તો ભાષાની લિપિ અને ભાષાના પ્રાદેશિક સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ ભેદો અને શિષ્ટ ભાષા અને બોલી આટલા પ્રશ્નો ચાર છે. તો આપણે બે પ્રશ્નો આપણે જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોવાનો છે. તો અહીંયા આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. આટલો નોટબુકમાં તમારું કરી દેજો. બસ.